રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતી મહિલાના ભાઈઓ તથા દીકરાઓએ તેણીની અંદાજે રૂપિયા 100 કરોડની વારસાઈ જમીન પચાવી પાડી તે મામલે ન્યાયની માંગણી માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન ટપુભાઈ પરસાણા નામની મહિલાએ તેમના ભાઈઓ મુરજીભાઈ ટપુભાઈ પરસાણા, ધીરુભાઈ પરસાણા, હરિભાઈ પરસાણા અને તેમના દીકરાઓએ અંદાજે રૂપિયા 100 કરોડની વારસાઈ જમીન પચાવી પાડી છે. બીજાના અંગૂઠાના આધારે જમીન પચાવી પાડ્યા બાદ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરવાના કારસો ઘડ્યાનો આક્ષેપ કર્યો હતો, જેમાં આજે પ્રેમીબેન સહિત 3 લોકો ન્યાય માટે કલેક્ટર કચેરીએ આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી, તેમજ કેરોસીન છાંટતા પોલીસ તુરંત જ પાણીના બોટલ છાંટી લીધી. પ્રેમીબેન પરસાણાએ સીએમ અને પીએમને પત્ર લખી આપ્યો હતો, તેમજ આત્મવિલોપનની ચીમકી આપી હતી. 5 દિવસ પહેલા જ પ્રેમીબહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે મારા ભાઈઓએ અગાઉ આ ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવવા અરજી કરી હતી, જેમાં અમે વાંધો રજૂ કર્યો હતો, તેમજ સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા હોય, તેમજ જમીન બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કે કારણોસર બિન ખેતીની અરજી ગ્રાહ્ય રાખી નથી, ત્યારે આમ બિનખેતીની અરજી 2 વખત ગ્રાહ્ય ન રાખ્યા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેની બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો હતો, જેમાં આજે તે કલેક્ટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તે મોટું પગલું ભરે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી હતી. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉથી જ આત્મવિલોપનની ચીમકી આપતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કેમેરામેન મહેરામભાઈ સોલંકી સાથે અભિષેક ભટ્ટ, KTV News, Gujarati, Rajkot.